नमस्कार, हूँ छु दीपाली। बाळक साथे बर्बरતાના કારજુ કંપાવી નાખનારા ચોંકાવનારા દ્રશ્યો સુરતમાં સામે આવ્યા છે। કારજાના કટકા સમાન વહાલ સોયા બાળકને કેટીકના ભરોસે છોડતા માતા પિતા માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે। ત્યારે આપણી સાથે સિનિયર મનોચિકિત્સક પ્રશાંતભાઈ ભીમાણી જોડાયેલા છે। તેમની સાથે આ ઘટનાને લઈને સીધી વાત કરીએ। પ્રશાંતભાઈ, જે પ્રકારનો રાંદેર વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જે માતા પિતા કે જે નોકરી ધંધાએ બિઝી રહે છે તેને પોતાના બાળકોને કેટીકના ભરોસે મૂકે છે, આવા પરિવારજનો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે। એબ્સોલ્યુટલી, આ એક બહુ ખરાબ ઘટના બની ચૂકી છે અને હું એવું ચોક્કસ કહીશ કે આજે જે કેરટેકર હતી એ પોતે માનસિક રીતે વિકૃત હોય તેવું પહેલી નજરે લાગી રહ્યું છે। એનું પોતાનું કોઈ ફ્રસ્ટ્રેશન હોઈ શકે, એનું પોતાનું કોઈ અંદરની આક્રમકતા છે એ દર્શાવે છે। અને બીજું કે એ બાળકને તમે જો ધ્યાનથી જોશો તો થોડી વારમાં વાલ કરે છે, થોડી વારમાં બાળકને પછાડે છે, એનો કાન આંબળે છે અને મારે છે આ પ્રમાણે। એટલે ક્યારેક એનો મૂડ છે એકદમ પ્રેમનો બતાવે છે તો ક્યારેક ગુસ્સાનો બતાવે છે, એટલે એનામાં મૂડ સ્વિંગ્સ બહુ સ્પષ્ટપણે જોવા મળે છે। ઘણી બધી વખત એવું પણ જોવા મળે છે કે જે સ્ત્રીઓને બાળક નથી હોતું એનામાં જેલસી પણ હોય છે। એટલે કદાચ એક મારી જે મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી આ જે સ્ત્રી છે એને બાળક નહોતું એ પણ એક પ્રકારનું ઈર્ષા પણ આની પાછળ કારણભૂત હોય, અને એની સાથે સાથે માનસિક વિકૃતિ પણ હોઈ શકે, પોતાનું ફ્રસ્ટ્રેશન પણ હોઈ શકે, ઘણી બધી બાબતો હોઈ શકે। બીજું કે એ જે રીતે બાળકને મારે છે એ પ્રમાણે એવું ચોક્કસ કહી શકાય કે એનામાં કોઈ પણ જાતનો અંકુશ પોતાની આક્રમકતા પર દેખાતો નથી। એ સાથે એટલું પણ નક્કી છે કે માતા પિતાએ પણ ઘણી બધી બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી છે। જેમ કે કોઈ કેરટેકર છે એને પસંદ કરીએ ત્યારે એ વખતે અમુક રીતે જ્યારે આપણે ઇન્ટરવ્યુ લઈએ છીએ કે જ્યારે એની સાથે વાત કરીએ છીએ ત્યારે તો ઉપર છેલ્લી આપણને ખબર પડે છે, પણ વચ્ચે કોઈ પ્રોપર એજન્સી હોય કે એવો કોઈ વ્યક્તિ હોય કે જે ઓળખાણમાં હોય તો વધારે સારું એક આ વાત છે। બીજું, ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, જેમ કે સીસીટીવી કેમેરા હતા તો આપણને ખબર પડી કે આવું થઈ શકે છે। ત્રીજી વાત, જે સૌથી અગત્યની મનોવૈજ્ઞાનિક વાત કરું છું, એ છે કે જો બાળકનું વર્તન, આ તો નાનું છે એટલે, પણ જો થોડુંક મોટું હોય અને બાળકનું વર્તન જો તમે આવો ઘરે ત્યારે બદલાયેલું જોવા મળે, બાળક ચીડિયું થઈ ગયેલું હોય કે એને એકદમ જ કોઈ વસ્તુ માટે ટેન્ટ્રમ્સ કરે, તો એવું સમજવું કે એની સાથે વ્યવહાર દિવસ દરમિયાન બરાબર થયો નહીં હોય, અથવા તો તમે બહાર ગયા છો, એનું કોઈ ગુસ્સો બાળક તમારી પર ઉતારી રહ્યું છે, એના એટલા સમય દરમિયાન બાળક સાથે કોઈ વ્યવહાર બરાબર થયો નથી, એવું એક એક શંકા થઈ શકે। બીજી વાત કે જો બાળક ખુશ હોય, હેપી હોય, તમે જાઓ ત્યારે પણ એને બહુ વાંધો ના હોય, કેરટેકર ઘરે આવે ત્યારે પણ એને વાંધો ના હોય, તો એવું સમજવું કે આ કેરટેકર બહુ સરસ રીતે બાળકને રાખે છે। ઘણી બધી વખત કેરટેકર પોતે પણ એવું બની શકે કે પોતે પણ ઘણા બધા સ્ટ્રેસમાંથી પસાર થતા હોય, એટલે એમનું સ્ટ્રેસ પણ ક્યારેક જે છે એ પોતે બાળક ઉપર ટ્રાન્સફર કરતા હોય છે, તો આમાં એવું પણ લાગી રહ્યું છે, મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એ ઉપરાંત મારે ખાસ માતા પિતાને એટલું કહેવાનું કે કામ કરવું એ અત્યારના જમાનાની જરૂરિયાત છે, એટલે બાળકને કોઈકની પાસે મૂકીને તો જવું જ પડશે। પહેલા સંયુક્ત કુટુંબો હતા, હવે વિભક્ત કુટુંબ થઈ ગયા છે, એટલે બાળકનું ધ્યાન રાખનાર બીજું કોઈ હોતું